અને ભગવાનનો જે ભક્ત હોય, તમે પોતાને ભક્ત માનતા હોય તો, અને ભગવાનનો જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠાનું બળ, ગઈકાલે પૂજા અને સંવાદમાં હું આત્મા છું, કેટલા લોચા હતા પૂજામાં જ, કેટલા લોચા હું આત્મા છું. અને ભગવાન જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠાનું બળ આ જ કામમાં આવે છે, બીજું કાંઈ કામમાં, બીજા કોઈ બળ કામમાં નહીં આવે. બુદ્ધિબળ, શક્તિ, શારીરિક શક્તિ અને બીજા બધા જે હોય એ કોઈ કામમાં નહીં આવે. એક આત્મબળ છે, એ સર્વોપરી છે, એ બધા બળને હટાવી દે અને પોતે દૈહિક રીતે નિર્બળ હોય, ટટ્ટુ દુબળા હોય, પણ સવાર તો તાજા હે. એટલે એ આપણે શારીરિક બળ એ કોઈ ગણતીમાં નહીં, એ જુદી વાત છે. આત્મબળ છે એ સાવ જુદી વાત છે. અને એમાં આપણે જો ભગવાનના ભક્ત હોય તો એમાં એન્ટ્રી થવી જોઈએ. તો બધા ભાઈ ઘણા બધા પ્રશ્નો ઉકેલ આવી જાય, ઘણા બધા પ્રશ્નો, શારીરિક, માનસિક, બીજા બધા ઘણા પ્રશ્નો ઉકેલ આવી જાય તમારે. અને એ બળ વધતા વધારતા રહેવાનું, વધારતા રહેવાનું. તેને આત્મનિષ્ઠાનું બળ તથા ભગવાનના મહાત્માનું બળ, એ બે બળ જોઈએ. અક્ષર ને પુરુષોત્તમ બે આવી ગયા, પણ એ બળ જોઈએ. ઠાલો ઠાલો બોલવા માટે નહીં, જે બોલા સંવાદમાં બોલતા હતા એવી રીતે નહીં, ખરેખર એ બળનો ઉપયોગ કરવો પોતાના માટે. રોજ પડે પડે એને આ બળનો ઉપયોગ કરીને પોતાની સ્થિતિ બાંધી, એટલે જેને કંઈ કોઈ ટોચો વાગે નહીં, અને ગમે એવું થાય તો એને પ્રશ્ન જ ના થાય. અને ભગવાનનો જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠાન બળ તથા ભગવાનના માતાનું બળ, એ બળ, એ બે બળ જોઈએ. તમે આ બે બળનો ઉપયોગ કરો, પણ તો એમ માની લેતા નહીં કે મને તો સંપૂર્ણ થઈ ગયું આ બે બળ. જો આ સંવાદમાં પૂજામાં કેટલી પોલ હતી, તે પોલ નીકળે તમારે આ બે બળ. એટલે ટૂંકમાં આ સત્સંગ તો દિવસે દિવસે વધારતા રહેવાનું, અને એનો એનો અંત જ ના આવે. અંત ક્યારે આવે? ત્યારે તમે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ થયા હોય ત્યારે અંત આવે. ત્યાં સુધી તો આપણે ખેંચી રાખવાનું અને આ બળ, બે બળ વધારતા રહેવાનું. અને ભગવાનનો જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠાનું બળ તથા ભગવાનના ભગવાનના મહાત્માનું બળ, એ બે બળ જોઈએ. બધું આવી ગયું, અનંત બ્રહ્માંડનું તંત્ર બધું આ બે બળમાં ચાલે છે. તે આત્મનિષ્ઠા તે શું? મહારાજ અધર પદ્ધર રાખતા નથી, સ્પષ્ટતા કરે આત્મબળ શું, આત્મનિષ્ઠાનું બળ એટલે શું, એટલે તમને ખબર પડે. તો જો બહુ વેદ વિધાન ભણવાનું નથી,
ઊંધે ભાંધે લટકવાનું નથી. મારા સીધે છે, એક તો નિષ્ઠા હોય પછી બધું કામ આવે, નિષ્ઠા ન હોય તો કાંઈ કોઈ કામમાં ના આવે. એ રીતે આપણે માનીએ લીધી છે, બધા સત્સંગી હોય અને નિષ્ઠા તો હોય, તો એને માટે વાત છે. તે આત્મનિષ્ઠા તે શું? તો પોતાના આત્માને દેહથી પૃથક જાણવું બહુ મોટી સિદ્ધિ છે. અને આજે હાથમાં આવી જાય ને, ચાવી હાથમાં આવી જાય, અખંડ સુખ્યો રહે. તે પોતાના આત્માને દેહથી, હવે આપણે ગમે એમ 100 વખત બોલીએ હું આત્મા છું, દેહ નથી, એમ ના ભગે. જો બાળકોએ બધી રજૂઆત કરી, એમાં યોગી અપાય આત્મનિષ્ઠાનું બળ, આત્મનિષ્ઠાવાળા પુરુષ હોય મળે એના થકી થાય, એમને આત્મ બકે કાંઈ ના થાય. બકે રાખો, બકે 1000 વર્ષ બકે રાખો, કાંઈ ના થાય. અને આખી દુનિયામાં આ જ કરે છે બધા. એને ભગવાન આવ્યા નથી એટલે શું કરે બિચારા, એને આમાંથી પતાવી દેવું પડે જેટલું બને, પણ એમાં બરકત ના આવે. મારે કે સાક્ષાત બ્રહ્મસ્વરૂપ જોઈએ તો બધું કામ થાય. અને એવા પુરુષ મળે બીજો કોઈ જરૂર નથી, એ બધું જ કરશે. આપણે કોઈ તાકાત નથી કોઈ કંઈ કરવાની. તો પોતાના આત્માને દેહથી પૃથક જાણવું, અને પછી બીજી બધી ગડબડ ચાલે છે એની વાત આવે છે. અને સાધુ ભેળા રહેતા હોઈએ, સાધુ ભેળા રહેતા હોઈએ એટલે અમારા સાધુની વાત આવી. અને સાધુ ભેળા રહેતા હોઈએ તેમાં પરસ્પર કોઈક નિમિત્તે બોલાચાલી થાય, અહીંયા આત્મનિષ્ઠાને ખૂબ જરૂર પડે. બીજી મોટી મોટી વાત કરતો હોય પણ અહીંયા બોલાચાલી થાય ને બધા એમાં લેવાઈ જાય. અને સાધુ ભેળા રહેતા હોઈએ ત્યાં પરસ્પર કોઈક નિમિત્તે બોલાચાલી થાય. અરે ધીરજ જોઈએ, ધીરજ, ધીરજનું બળ હોય તો બધું, એ પણ બળ છે ધીરજ. તો બધું ઘણી બધી ઉકેલાઈ જાય, એ તો ચડતો ને ચડતો રંગ રહે ઓરખોસ. એ રીતે વાત કરે તો સાધુમાં હોય તો સાધુ તો ભેગદારી હોય એ સાધુ આમાં એની વાત છે. તો જેવું હોય તો આવી વાત થાય. એટલે એમાં તમારે પણ સાવધાની રાખવાની, કોઈને જોઈએ તમારે મૌન રહો, તમારે બીજા 5 જણને ભેગા કરીને વાત નહીં કરવાની, આ સાધુ આવા છે ને આવા છે. એટલે સત્સંગ છે ને તમારા પોતા માટે છે, પોતા માટે જ છે. અને સાધુ ભેળા રહેતા હોઈએ ત્યાં પરસ્પર કોઈક નિમિત્તે બોલાચાલી થાય તથા કોઈક જાતનો અહમમત થાય, બધું બગાડ, અહમમત, મારું તારું, એમાં નાની નાની બાબતમાં, નાની પદાર્થમાં મોટો ઝઘડો થાય. સમાજમાં પણ એવું થાય, એક અણસમજણ હોય, સમજીને જો આપણે સાસુ વહુનો ઝઘડો અનાદિકાળથી ચાલતો આવે છે. તો પ્રમુખ સાહેબ મહારાજ એક વાર કહ્યું હતું એક હરિભક્ત કે તારો વહુ ના માનતો તારી દીકરી માનજે. કેટલો કેલો બધું
સાસુ તરીકે માને એટલે રોવા તડપું, પણ દીકરી તરીકે માને કોઈ પ્રશ્ન નહીં. તથા કોઈક જાતનો અમમતો થાય અને પછી આપણો વિચાર છે કે પતિ પત્ની હોય તો પતિએ શું ધારું કે હું સારો પતિ કેમ થાઉં, અને પત્નીએ એમ કેમ ચાલે કે હું સારી પત્ની કેમ બનું. આટલું જ, કોઈ ઝઘડો ન થાય, કોર્ટ કચેરી બધું નીકળી જાય. આ બે કલમ છે બધું જાય. દંડો પછાડે તથા માન ક્રોધ સ્વાદ લોભ કામ મત્સરિષા એ આદિ અવગુણની પ્રવૃત્તિ થાય. એ મારે ચોખવટ કરી કે બધા અવગુણની વાત નહીં કરી, સ્પેસિફિક એક એક જુદા પાડે છે, એ તો આપણે બધું સમથળ થઈ જાય કે દેહ નાશન છે. પણ નાશન કેવી રીતે નાશન છે એ મારી વ્યક્તિ કરે છે. કાનના દોષ અવગુણ જણાવે છે, કાનના દોષ અવગુણ જણાવે એમ બધાની વ્યક્તિ કરીને મહારાજ સ્પષ્ટતા કરે છે. એવાથી કે અવગુણની પ્રવૃત્તિ થાય ત્યારે જો આત્મા પોતાને ન જાણતા હોઈએ, જો પોતાના દેહરૂપ માને લઠ્ઠા બ્રેન્ડ માને લઠ્ઠો બ્રેન્ડ પોતાના આત્માના તે લઠ્ઠો બ્રેન્ડ જ કહેવાય. અને જો આત્મા પોતાને ના જાણતો હોય તો સાધુનો અવગુણ આવે. આ બધી પ્રવૃત્તિ ત્યાંથી શરૂ થાય. મારું તારું બધા ઊંડે ઊંડે મારું તારું જ હોય, નહીં તો ઉપરથી દેખાય નહીં આમ તેમ. પણ મારું તારું હોય હોયા વિના કામ આગળ વધે જ નહીં. અહમ હોય તો જો પોતાને આત્મા ના જાણતા હોઈએ તો સાધુનો અવગુણ આવે, તેમાંથી એનું બહુ ભૂંડું થાય ને. પોતે હિલોરે ચડે બીજા બધા એના જોગમાં આવે, એને બધાને આ જાઓ કરે. અને જે ભારે કજ્જો થાય એક નાની બાબતમાંથી એટલા મોટા મોટા ઝઘડા થાય છે. માટે પોતાને દેહથી પૃથક આત્મા જાણો, આ દવા છે. દવાની ઔષધિ નહીં, આપણે ભસ્મ છે. અમારી બધું કેટલું બધું આવી જાય. માટે પોતાને દેહથી પૃથક આત્મા જાણો. જો સ્વામીએ કહ્યું કથા કરે કીર્તન કરે વાતો કરે પણ આ દેહ તે હું નહીં એમ ન માને, માટે આઠે પોર ભજન શું કરવાનું, હું આત્મા છું દેહ નથી. આત્મા છું એ તો બરાબર છે, દેહ નથી એ ભારે પડે. હું આત્મા છું બધા બોલે, ઓલા સંવાદમાં ઓલા બોલે પહેલું સ્ટાર્ટિંગ જ આત્મા છું, પણ દેહ નથી એ માનવું અઘરું પડે. એમાં બધા કેટલા લોચા નીકળી જાય, દેહ નથી. માટે પોતાની દેહથી પૃથક આત્મા જાણો. અને તે આત્મા છે તે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, કર્મી નથી, કોઈનો દીકરો નથી, કોઈનો બાપ નથી, એની કોઈ જાત નથી, નાત નથી, એવો છે. આમાંથી કહ્યું બધ આખી દુનિયાની જે કોર્ટ કચેરી બધી ચાલે છે આમાંથી જ છે, આમાંથી જ. આ કેટલી સુંદર વાત છે. એમને મેં
આવું જ્ઞાન ના હોય એમને આવી રીતે જાણ બધું કેટલું બધું નીકળી જાય બધી. કોઈનો બાપ નથી, એની કોઈ જાત નથી, નાત નથી, એવો છે. અને એ આત્મા તો સૂર્ય તથા અગ્નિ જેવો તેજસ્વી છે. આત્મા એ તમારે આ ઉપર લઠ્ઠા બધા ચોટેલા છે ને, એક એક ઉકલતો જાય પછી આત્મા બધા લઠ્ઠા નીકળતા જાય અને પછી આત્મા દેખાય તમને. અને એ આત્મા તો સૂર્ય તથા અગ્નિ જેવો તેજસ્વી છે ને જાણ પણ યુક્ત છે. મોટી વાત જે તેજ તો આ સૂર્યમાંથી કેટલો નીકળે છે, આખા બ્રહ્માંડ તેજ તેજાયમાન કરે. પણ એ જાણ પણ યુક્ત નથી, એને કોઈ જાણ પણ નથી સૂર્યના પ્રકાશને. પ્રકાશ છે અરે આપણા બધા આખા બ્રહ્માંડ પ્રકાશ છે, પણ એને જાણ પણ નથી કે હું આ પ્રકાશ છું અને એવી કોઈ વાત નથી. અને તે અગ્નિની જ્વાળા તથા સૂર્યના કિરણ તે તો જળ છે. જો અગ્નિની જ્વાળા એમાં કોઈ અગ્નિ હોય એટલે કોઈ બાળક આવે કે વડીલ આવે વૃદ્ધ આવે એને કોઈ દયા નથી, એ બધાને ભારે. એટલે એને કોઈ જાણ પણ નથી કે આ બાળક છે એને દયા ઉપર દયા રાખવી, કોઈ એવું કંઈ જ્ઞાન નથી. તેજસ્વી છે, બધા આખા બ્રહ્માંડને તેજાયમાન કરે પણ જાણ પણ નથી. અને આત્મા તો સૂર્ય તથા અગ્નિ જેવું તેજસ્વી ને જાણ પણ યુક્ત છે. અને તે અગ્નિની જ્વાળા તથા સૂર્યના કિરણ તે તો જળ છે. કેમ જે મારા દૃષ્ટાંત આપે, કેમ જે તેને આંગળી રડાડીએ તો ખસે નહીં. સૂર્યનો પ્રકાશ આવતો હોય તો આંગળી રડે તો ખસે નહીં. અને બીજી વાત મહારાજ કે તે આંગળી રડે તો ખસે નહીં, અને કીડી હોય ને તેને આંગળી રડાડી તો ખસીને અવરી ચાલે. એકદમ સહેલું દૃષ્ટાંત હોય, જો પ્રયોગ કરજો. અરે સૂર્યના કિરણ આવે તો કંઈ ખસે નહીં, એ તો જે રીતે ચાલતું જ ચાલે. પણ કીડી હોય તમને આગળ વિઘ્નો મૂકે તો અવરી ફરીને ચાલી જાય, એ તેને આંગળી રડી તો ખસીને અવરી ચાલે. માટે આત્મા તે જાણ પણ યુક્ત છે. આત્મામાં આટલો ફેર છે, બીજી બધી બ્રહ્માંડમાં બધી કેટલી બધી તેજાયમાન છે, બધું છે, પણ એને જ્ઞાન નથી, હું પણ નથી એને. માટે આત્મા એ જાણ પણ યુક્ત. અને એને સૂર્ય અગ્નિ જેવું કહીએ, એને સૂર્ય અગ્નિ જેવું કહીએ છીએ તે તો એનો આકાર એવો તેજસ્વી છે તે માટે કહીએ છીએ. હીટર ને બોઈલર હોય, હવે એને જ્ઞાન નથી. નાનું બાળક હોય ગમે એને અડે તો ચમકારો બોલાવી દે. અને આપણે મનુષ્ય હોય એ જાણ પણ યુક્ત છે, એટલે શું કહેવું શું બોલવું એ બધું જ્ઞાન હોય અને એ રીતે વર્તે. માટે આત્માથી જાણ પણ યુક્ત છે. અને એને સૂર્ય અગ્નિ જેવો કહીએ છીએ તે તો એનો આકાર એવો તેજસ્વી છે તે માટે કહીએ છીએ. અને એ આત્મા અનેક યોનિને પામ્યો છે, અનેક યોનિને પામ્યો છે. આપણે આ પહેલો જન્મ નથી, અત્યારે અનંત જન્મ લીધા છે. એને એમાંથી બહાર લેવામાં નીકળવા માટે આજે સાંજે વિધિ છે, વર્તમાન વિધિ, એ બહાર નીકળવા માટે આ છે આ મંત્ર. અને આત્મા અનેક યુનિટ પામે છે,
અને એમ કહેવાય છે કે જેટલું સમુદ્રનું પાણી છે, સમુદ્રનું પાણી કેટલું છે, અને ખાલી આપણે એક ભાગ તૂટ્યું, એટલે મચ્છો ડેમ મોરબી, કેટલું બધું હોનાર, કેટલું બધું બધું આખું ગામ ને શહેરને ડૂબાડી દીધું. તો સમુદ્ર આખું હોય અને એ તૂટે, એ ભગવાને મર્યાદા બાંધી છે, એ એમનું કામ કરે છે. પણ ધારો કે ધારો આપે છે અને સમુદ્ર તૂટે અને કેટલું બ્રહ્માંડ ડૂબાડી દે, પૃથ્વી ડૂબાડી દે, એવું થાય. અને આત્માને કેટ પામે છે. અને એમ કહેવાય છે કે જેટલું સમુદ્રનું પાણી છે, જેટલું સમુદ્રનું પાણી છે, તેટલું એ જીવ પોતાની માતાનું દૂધ ધાર્યો છે. કેટલું દૂધ ધાર્યો છે એટલે કેટલા જન્મ લીધા છે આપણે, કેટલું બધા. અને ત્યાં ત્યાં અનેક પ્રકારે મરણો છે તો પણ મર્યો નથી. અનેક પ્રકાર કોઈ અકસ્માત પા દેહ મરે છે, આત્મા મરતો નથી. અને ત્યાં ત્યાં અનેક પ્રકારે મરણ છે તો પણ મર્યો નથી. જેવો છે તેવોને તેવો જ છે, આત્માની આ ખૂબી છે. એટલે આત્મબળ, આત્માનો પાવર આવે અને સમજે અને એનો ઉપયોગ કરે, ઉપયોગ કરતા નથી. હવે રિઝર્વમાં રાખે છે અને કૂચા પડ્યા છે અને કચરો ખાઈએ છે. જેટલું સમય પાણી તેટલી જીભ પોતાની માતાનું દૂધ ધાવે. અને ત્યાં ત્યાં અનેક પ્રકારે મળો તો પણ મર્યો નથી. જેવો છે તેવો ને તેવો જ છે. અને એ અજ્ઞાન અવસ્થામાં પોતાને દેહરૂપ માનતો હતો ત્યારે પણ ન મર્યો, તો હવે એનું જ્ઞાન થયું ત્યારે તે કેમ મરશે, એવો એ આત્મા તેને પોતાનું સ્વરૂપ માનવું. જે હવે આ સત્સંગી સ્વામી જે વાત કરી, કથા કરે, કીર્તન કરે, વાતો પા દે તે હું એમ ન માને, એ બધું કરે બધું, પણ આ જે મૂળમાં છે એ પોતાને આત્મા ન માને. આત્મા માનવું જોઈએ. દેહ તે હું નથી એમ માને, ઘણું બધું આ બરાબર સમજવાનું. અને સમજે જ છૂટકો, એકાંતિક ભાવના પમાશે જ નહીં. આ વાત તો સમજવી પડે. તો અત્યારથી આજથી શરૂ કરી દઈએ.